नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, धोरण बे विषय कलोल गुजराती पर्यावरण पाठ आठ સોય સંચોને સાબુ એમાં અગાઉ આપણે ભાગ સાત સુધી ભણી ગયા. આજે ભણીશું ભાગ આઠ. આજે આપણે ભણીશું ભાગ આઠમાં પ્રશ્ન 18, વ્યવસાયકાર પસંદ કરી. ચોરસમાં ખરું કરો અને ત્રણ વાક્ય લખો. અહીં આપણે વ્યવસાયકારોને પસંદ કરવાના છીએ અને આપણે ત્રણ વાક્યો આપણે લખવાના છે, બરોબર ને? તો આપણે જોઈએ. એક નંબર, તમારે વાળ કપાવવા છે. તો આપણે વાળ કપાવવા છે તો કોની પાસે જઈએ છીએ? આપણને અહીંયા ચિત્ર આપ્યા છે. તો ચિત્રમાં પહેલું છે ડૉક્ટરનું, બીજું છે વાળનભાઈનું. તો અહીં આપણે વાળનભાઈ પાસે જઈએ વાળ કપાવવા. તો અહીંયા ખરાની નિશાની કરીશું. આ છે લુહારભાઈ, લુહારભાઈ પાસે વાળ કપાવવાના જઈએ. એટલે અહીંયા આપણે કરવાનું છે વાળનભાઈમાં ચોરસ આપ્યું એમાં ખરું અહીંયા કરીશું આપણે. અને વાક્ય લખીશું, વાળન પાસે જઈશું. અહીંયા લખીશું કોની પાસે જશો? વાળ કપાવવા છે તો વાળ તમારે કપાવો હોય તમે કોની પાસે જાવશો? હા, તો કોની પાસે જાવશો તમે? તો એ આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે, કોની પાસે જશો? તો એક નંબરમાં આપણે લખીશું વાળન પાસે જઈશું. કોની પાસે જઈશું? વાળન પાસે જઈશું વાળ કપાવવા. તો બે નંબરમાં શું પૂછ્યું છે? શું કહેશો? તમે શું કહેશો વાળ કપાવવા જાઓ એટલે વાળનભાઈને? દાઢી કરાવી છે કે વાળ કપાવી છે? જે તમારે કરાવવું હોય તમે કહેવું પડે નહીં, શું કહેવાનું? તો બે નંબર, વાળ કપાવવા છે. તમારે વાળ કપાવવા તો કહેવાનું, મારે વાળ કપાવવા છે તો લખવાનું વાળ કપાવવા છે. તો આગળ જોઈએ, તે કયા સાધનોનો ઉપયોગ કરશે? તો એ કયા સાધનોનો ઉપયોગ કરશે? ખબર છે વાળનભાઈ વાળ કાપવા માટે સાનો ઉપયોગ કરે છે? તો ત્રણ નંબરમાં લખીશું, કાતર, દાંતિયો અથવા કાસકો. દાંતિયો એટલે શું થાય? કાસકો થાય. તો કાસકાનો ઉપયોગ કરશે. તો વાળનભાઈ વાળ કાપવા માટે કાતર દાંતિયાનો ઉપયોગ કરશે. બે નંબર, તમે બીમાર પડ્યા છો. તો તમે બીમાર પડ્યા હોય તો તમે કોની પાસે જાઓ? હા, તો વાળ કાપવા આપણે વાળનભાઈ પાસે ગયા. તો બીમાર પડીએ ત્યારે આપણે કોની પાસે જઈએ છીએ? એ પહેલું ચિત્ર આપ્યું છે શિક્ષક. તો શિક્ષક પાસે આપણે ભણવા જઈએ, વાળ કપાવવા ના જઈએ. પેલા દવા લેવા માટે શિક્ષક પાસે આપણે નથી જતા, બરોબર? બીજા નંબરનું ચિત્ર આપ્યું છે તપાલી. તો આપણે બીમાર પડીએ તપાલી પાસે ના જઈએ. કોની પાસે જઈએ? ડૉક્ટર પાસે જઈએ. તો અહીંયા પણ ના આવે તપાલી તો ટપાલ વેચે, કંઈ આપણને દવા ના આપે બીમાર પડ્યા હોય. તો ત્રીજા નંબરનું ચિત્ર શું છે? ડૉક્ટરનું. તો આપણે ડૉક્ટર પાસે જઈએ. તો અહીંયા આપણે ચોરસ આપ્યું છે તો અહીંયા આપણે ચોરસમાં આપણે ખરાબ નિશાની કરીશું. ડૉક્ટર પાસે આપણે બીમાર પડીએ ત્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ. તો આપણને પૂછવામાં આવશે એ સવાલ, કોની પાસે જશો? તો બીમાર પડીએ ત્યારે દવાખાને જઈશું. ક્યાં જઈશું? કોની પાસે જશો? દવાખાને જવાનું કોની પાસે? તો આપણે દવાખાને ડૉક્ટર પાસે જઈશું. કોની પાસે જઈશું? ડૉક્ટર પાસે. દવાખાને જઈશું પણ કોની પાસે? તો ડૉક્ટર પાસે જઈશું. શું કહેશો? તો શું કહેશો તમે ડૉક્ટરને જઈને? હું બીમાર છીએ. શું કહેવાનું? બીમાર છીએ. પછી ત્રણ નંબર, તે કયા સાધનોનો ઉપયોગ કરશે? તો ડૉક્ટર કયા સાધનોનો ઉપયોગ કરે છે? હા, બોલો, ખબર છે તમને કે ડૉક્ટર કયા સાધનનો ઉપયોગ કરે છે? મેં તમને આગળ સમજાવ્યું હતું ડૉક્ટર કયા સાધનનો ઉપયોગ કરે છે એ મેં તમને સમજાવ્યું હતું. તમને નામ યાદ છે? બોલો, યાદ છે તમને?
યાદ તો હશે જ, મને લાગે છે તમને યાદ હશે કે હૃદયના ધબકારા માપવા માટે ડોક્ટર્સ આનો ઉપયોગ કરે છે. કયા સાધનનો ઉપયોગ કરે છે એ લ તમને કહ્યું હતું ને મેં, તો કયા સાધનનો ઉપયોગ કરે છે તો એને સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરી તપાસ કરે છે. ડોક્ટર સ્ટેથોસ્કોપ હૃદયના ધબકારા માપીને તમારો એનો ઉપયોગ કરીને તમારી તપાસ કરે છે, બરોબર? તો બીમાર પડ્યા એટલે આપણે ડોક્ટરની પાસે જઈએ. તો આગળ જોઈશું હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 19, બિલ્લી માસીને આવું કોણ કહે તે લખો. તો બિલ્લી માસીને આવું કોણ કહે છે એ આપણે લખવાનું છે અહીંયા, બરોબર? તો એક નંબર, લો બિલ્લી બહેન આ કપાસ. તો લો બિલ્લી બહેન આ કપાસ, આવું કોણ કહે છે? તો લો બિલ્લી બહેન આ કપાસ. તો કપાસ કોણ આપે છે બિલ્લી બહેનને? ખેડૂત. કોણ આપે છે? તો ખેડૂત. અહીંયા આવશે ખેડૂત. બે નંબર, કપાસ મેં પિંજી આપ્યો છે ભૂલતા નહીં. તો કપાસ મેં પિંજી આપ્યો છે એ ભૂલતા નહીં. તો કપાસ કોને પિંજ્યો હતો? પિંજારો. તો અહીંયા આવશે પિંજારો. કોણ બોલે છે? પિંજારો. ત્રણ નંબર, સરખા ઊભા રહો સરખું માપ લેવા દો. તો બિલ્લી માસીને કહે છે કે સરખા ઊભા રહો અને સરખું માપ લેવા દો. શાના માટે સરખું માપ લેવાનું છે? કપડાં સીવા માટે. તો કપડાં કોણ સીવે? તો દરજીભાઈ. તો અહીંયા કોણ કહે છે? બોલે છે દરજી. તો અહીંયા લખીશું આપણે દરજી. છ નંબર, કપડાં ધોવાઈ ગયા છે, કપડાં ધોવાઈ ગયા છે, ઇસ્ત્રી બાકી છે. તો કપડાં કોણ ધોવે એવું કહે છે અને ઇસ્ત્રી બાકી છે, તો કપડાં કોણ ધોવે? ધોબીભાઈ. તો આ વાક્ય કોણ બોલે છે? ધોબી. તો કપડાં ધોવાઈ ગયા છે, ઇસ્ત્રી બાકી છે, બિલ્લી માસીને એવું કહે છે. તો આ કોણ બોલે છે? કોણ કહે છે? ધોબી. ધોબી બોલે છે. પાંચ નંબર, ચંપલને પોલીશ પણ કરી છે, ચંપલને પોલીશ પણ કરી છે. તો ચંપલ કોણ બનાવે છે? તમને ખબર છે મોચીભાઈ. તો ચંપલને પોલીશ કરી છે એવું કોણ બોલે છે? મોચી. તો અહીંયા લખીશું મોચી. છ નંબર, બિલ્લી માસી લાકડાની ગાડી ગમી તો ખરી ને? બિલ્લી માસીને પૂછે છે કે લાકડાની ગાડી તો ગમી તો ખરી ને? આ વાક્ય કોણ બોલે છે? સુથારભાઈ. સુથારભાઈ કહે છે બિલ્લી માસીને કે લાકડાની ગાડી ગમી તો ખરી ને? તો આ સુથાર કહે છે. સુથાર લખવાનું. સાત નંબર, મારા ઘરાનું પાણી ખૂબ ઠંડુ થશે, કે મારા ઘરાનું પાણી ખૂબ ઠંડુ થશે. તો ઘડો કોની પાસે લેવા ગઈ હતી બિલાડી? બિલ્લી માસી કુંભાર પાસે. તો ઘડો કોણ બનાવે? કુંભાર. તો કોણ આ વાક્ય બોલે છે? મારા ઘરાનું પાણી તો ઠંડુ થશે, તો કુંભાર બોલે છે. તો અહીંયા આપણે લખીશું કુંભાર, બરોબર? આવી રીતે તમારે સાબોથીમાં કોણ કહે છે આવી રીતે તમારે લખવાના છે. ખેડૂત, પિંજારો, દરજી, ધોબી, મોચી, સુથાર અને કુંભાર આવી રીતે વ્યવસ્થિત તમારે લખવાનું છે સારા અક્ષરે, બરોબર? તો આગળ જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 20, ગીત ગાઓ કારીગરોનો મેળો. તો આપણે ચોપડીમાં આ કાવ્ય ભણી ગયા હતા, કારીગરોનો મેળો, પણ આપણે ફરીથી યાદ કરી લઈએ, બરોબર? એટલે તમને ફરીથી પાક્કું થઈ જશે. કારીગરોનો મેળો ગીત આપણે જોઈ લઈએ. આપણે જોયો હતો ચોપડીમાં, પણ ફરીથી તૈયાર કરીએ તો સારું, ફરીથી યાદ આવી જશે, બરોબર? જામ્યો કારીગરોનો મેળો, જામ્યો કારીગરોનો મેળો, ચાકડોની ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ, માટીમાંથી માટલીનો ઘાટ બનાવે કેવો? જામ્યો કારીગરોનો મેળો. તો જામ્યો હતો કારીગરોનો મેળો, એમાં ચાકડોની ટોપલો લઈને કોણ આવ્યો હતો? કુંભારભાઈ. કુંભારભાઈ આવ્યા અને માટીમાંથી
માટલીનો ઘાટ બનાવીને કયો બનાવ્યો? સરસ, માટીમાંથી માટલીનો ઘાટ સરસ બનાવ્યો. જામ્યો કારીગરોનો મેળો. તો અહીંયા કારીગરોનો મેળાની વાત કરવામાં આવી છે આ કાવ્યમાં. લેલુની ઓળંબો લઈને આવ્યા કડિયા ભાઈ. લેલુને ઓળંબો લઈને આવ્યા કડિયા ભાઈ. ઈટ માટીથી છણી છણીને મહેલ બનાવે કયો? જામ્યો કારીગરોનો મેળો. લેલુ અને ઓળંબો લઈને કોણ આવ્યું? કડિયાભાઈ આવ્યા, એને થાપી પણ કહેવાય. લેલાને અને ઓળંબો, ભમેડા જેવો આવે છે એને ઓળંબો કહેવાય. એ લઈને કોણ આવ્યું? કડિયાભાઈ આવ્યા. ઈટ અને માટીથી ચણી ચણીને મહેલ બનાવે કેવો? કડિયાભાઈ છે, ઈટ અને માટીથી ચણી ચણીને એવા મસ્ત ઘર બનાવે છે, મહેલ જેવા. બરોબર, બંગલો, મહેલ, મોટી મોટી ઇમારતો કડીઓ બનાવે છે ઈટ અને માટી અને સિમેન્ટનો ઉપયોગ કરીને. કડવત વાસલો વીડનું લઈ આવ્યા સુથારભાઈ. કડવત વાસલો અને વીઠનું લઈને કોણ આવ્યું? સુથારભાઈ. લાકડા કામ કરીને એ તો રંગ ચડાવે કેવો? કડવતનો અને વાસલો અને વીઠનું બધું લઈને સુથારભાઈ આવ્યા અને લાકડાનું કામ કરીને સરસ મજાની કારીગરી કરીને મસ્ત ગાડી, હિંચકો, પછી ટેબલ, ખુરશી, અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવે અને એના ઉપર અલગ અલગ પ્રકારના રંગ ચડાવીને એવા સરસ મજાના વસ્તુઓ બનાવે છે સુથારભાઈ. એરણ ને ધમણ ને લઈને આવ્યા લુહારભાઈ. એરણ ને ધમણ લઈને કોણ આવ્યું? લુહારભાઈ. એરણ માટે ધમણનો ઘા પડે, લુહારભાઈ લોઢું ટીપે અને લોઢું ટીપી જોત જોતામાં પલંગ બનાવે ગયો. લોખંડનો પલંગ લુહારભાઈ જોત જોતામાં કેવો મસ્ત બનાવે છે, લોઢાને ટીપી ટીપીને. સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ. કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે કેવો? તો સોય, સંચો અને ટેપનો ઉપયોગ કરીને અલગ અલગ કાપડને કાપીને જોત જોતામાં કોટ બનાવે છે, ફ્રોક બનાવે છે, ડ્રેસ બનાવે છે, શર્ટ, પેન્ટ, અલગ અલગ પ્રકારની વસ્તુઓ સરસ મજાની દરજીભાઈ બનાવે છે. બરોબર, ડ્રેસ ને બ્લાઉઝ ને કેવા મસ્ત બનાવે છે, જોત જોતામાં કાપડને કાપીને સિલાઈ મારીને એવું મસ્ત વસ્તુ બનાવે છે ને કે કપડા મસ્ત તૈયાર કરી દેશે દરજીભાઈ. બરોબર, રાપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ. ચામડું કાપી જોત જોતામાં બૂટ બનાવે કેવા? રાપી અને પોલીસ લઈને મોચીભાઈ આવે છે અને ચામડું કાપીને એમાંથી બૂટ અને ચંપલ બનાવે છે અને એમાં એની ઉપર રાપી અને પોલીસ લગાવે છે અને ચંપલ નો સો વધી જાય છે અને ચંપલ સરસ મજાના બનાવે છે. બૂટ અને ચંપલ, તમે પણ બૂટ અને ચંપલ પહેરતા હશો, એ બૂટ અને ચંપલ મોચીભાઈ બનાવે છે. સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ. ચોખા કરી કપડા ઇસ્ત્રી કરીને વટ પાડી દે કેવો? તો ધોબીભાઈ છે એ સાબુ પાવડર અને ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ. કોણ આવ્યું? ધોબીભાઈ. અને ચોખા, એકદમ ચોખા કપડા એવા કરી દેશે અને ઇસ્ત્રી પાડીને કપડાનો વટ પાડી દેશે. કપડા એવા ચોખા કરે છે અને ઇસ્ત્રી પાડીને જાણે નવા કપડાં લાવ્યા હોય એવા દેખાય છે. ધોબીભાઈ વટ પાડી દેશે કપડાં, ઇસ્ત્રી અને કપડાં ધોઈને કપડાંનો વટ પાડી દેશે ધોબીભાઈ. બરોબર ને? આપણે પણ
અમુક બારે કપડાં હોય એ આપણે ડોબેભાઈ પાસે પોલીસ અને ઇસ્ત્રી કરવા આપીએ છીએ દોડાવવા માટે, બરાબર? તમારી મમ્મી પણ સારી પહેરતી હશે, લગનમાં ભારે હોય એ સારી તમે ડોબી નથી, આ તમારી મમ્મી આપતી હશે દોડાવવા અને પોલીસ કરવા માટે, બરાબર? રોલ પોલીસ માટે, એટલે સાડી કેવી સરસ થઈ જાય છે, મજાની વટ પડી જાય, આપણો નવી આ લાવ્યા હોય ને એવી સાડી દેખાય છે. ચલો અસ્ત્રો કાતર દર્પણ કાંસકો લાવ્યા વાળનભાઈ. તો વાળનભાઈ હવે શું લઈને આવે છે આપણે હમણાં જોયું હતું, બરાબર ને? વાળન પાસે વાળ કપાવવા જવું હતું તો વાળન પૈસાનો ઉપયોગ કરે આપણે જોયું, તો વાળનભાઈ શું શું લઈને આવ્યા? તો અસ્ત્રો કાતર દર્પણ કાંસકો લાવ્યા વાળનભાઈ. તો વાળનભાઈ આ વસ્તુ બધી વસ્તુઓ લઈને આવ્યા અને ફુવારો સાટી બાલ કાપીને વટ પાડીને કેવો? તો અસ્ત્રો કાતરનો દર્પણ અને કાંસકો બધું લઈને વાળનભાઈ આવ્યા અને ફુવારો સાટીને વાળ એવા કાપે કે આપણો વટ પડી જાય. આગળ જોઈશું હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 21, ચિત્રવાળો શબ્દ ગીતમાંથી શોધીને લખો. તો એ આપણને ચિત્ર આપ્યું છે, એ ચિત્રવાળો શબ્દ શોધીને આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે ગીતના આધારે. તો એક નંબર, ચાકડો ને ટોપલો, ચાકડો ને ખાલી જગ્યા લઈને આવ્યા કુંભારભાઈ. તો કુંભારભાઈ આ શું લઈને આવ્યા? આને શું કહેવાય? ટોપલો. તો અહીં આપણે એ લખીશું, ચાકડો ને ટોપલો, ગીતના આધારે લખવાનું ગીતમાંથી શોધીને. તો ચાકડો ને ટોપલો એ ખાલી જગ્યામાં શું આવશે? ગીતમાં જોવાનું તમારે શું લખેલું છે. તો ટોપલો એ લખીશું, ટોપલો. લઈને આવ્યા કુંભારભાઈ પહેલી લીધી છે આ કાવ્યમાં. બે નંબર, ઈટ માટીથી ચણીને ખાલી જગ્યા બનાવે છે. તો ઈટ અને માટીથી ચણીને શું બનાવે છે કડિયાભાઈ? ચણીને મહેલ ખાલી જગ્યામાં લખવાનું, મહેલ બનાવે છે. ત્રણ નંબર, ખાલી જગ્યા વાસલો વીડનું લઈને લઈ આવ્યા સુથારભાઈ. તો સુથારભાઈ શું લઈને આવ્યા? ખાલી જગ્યા વાસલો વીટનું લઈ આવ્યા સુથારભાઈ. આપણને એ સાનું ચિત્ર આપ્યું છે, આ ચિત્રને તમે ઓળખશો કે સાનું ચિત્ર છે? આરીએ હા બોલો, આને શું કહેવાય? મેં તમને બતાવ્યું હતું, બરોબર? બતાવ્યું હતું, યાદ છે તમને? એ સાનું ચિત્ર છે આરીએ, બોલો. યાદ હોય તમે જ બોલો. એને શું કહેવાય? કરવત. શું કહેવાય? કરવત. તો કરવત અહીંયા ખાલી જગ્યામાં આપણે લખીશું કરવત. તો કરવત વાસલો વીટણું લઈ આવ્યા સુથારભાઈ. કવિતામાં આપ્યું છે કરવત વાસલો વીટણું લઈ આવ્યા સુથારભાઈ, આને કહેવાય કરવત. પછી આપ્યું છે ચાર નંબર, એરણને ખાલી જગ્યા લઈને આવ્યા લુહારભાઈ. તો એરણને પછી શું આવે? આને શું કહેવાય છે? દમણ. શું કહેવાય? દમણ. તો એ ખાલી જગ્યામાં આવશે દમણ. કાવ્ય પંક્તિમાં જોજો ગીતમાં શું આપ્યું હતું. તો દમણ લઈને આવ્યા લુહાર ભાઈ. પાંચ નંબર, આ શાનું ચિત્ર છે? પલંગ. શું છે? પલંગનું ચિત્ર છે. તો પાંચ નંબરમાં લોડું ટીપી જોત જોતામાં ખાલી જગ્યા બનાવે છે. તો લોઢું ટીપીને જોત જોતામાં પલંગ બનાવે છે. શું આવે? પલંગ બનાવે. કેવો? તો એ આવશે પલંગ ખાલી જગ્યામાં. તો લોઢું ટીપી જોત જોતામાં પલંગ બનાવે છે, ખાલી જગ્યામાં પલંગ લખવાનું છે. છ નંબર, સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ. સોય ટેપને શું આવે? આ સાંચો છે, ચિત્ર શું છે? સાંચો. એ ચિત્ર જોશો તો એ તમને ખબર પડી જશે શું લખવાનું છે. કા ગીત યાદ કર્યા વગર તમે એ ચિત્ર જોશો તો પણ ખબર પડી જશે કે અહીંયા સાંચો શબ્દ આવશે. સોય ટેપને સાંચો લઈને આવ્યા દરજીભાઈ.
સાત નંબર તે કાપડ કાપી જોત જોતામાં ખાલી જગ્યા બનાવે છે. શું બનાવે છે? આ કોટ બનાવે છે. ચિત્રમાં શું છે? કોટ. તો કોટ બનાવે છે કાપડ કાપીને જોત જોતામાં દરજીભાઈ શું બનાવે છે? કોટ. તો ખાલી જગ્યામાં લખવાનું તે કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે છે. આઠ નંબર તનું ચિત્ર છે બૂટનું. તે ચામડું કાપી જોત જોતામાં ખાલી જગ્યા બનાવે છે. તો બૂટ કોણ બનાવે? મોચીભાઈ. તો જોત જોતામાં શું બનાવે છે? મોચીભાઈ બૂટ બનાવે છે. તે ચામડું કાપી જોત જોતામાં બૂટ બનાવે છે. નવ નંબર સાબુ પાવડર ખાલી જગ્યા લઈને આવ્યા ડોબીભાઈ. તો આનું જે થશે ઇસ્ત્રી. તો ખાલી જગ્યામાં આવશે ઇસ્ત્રી. તો સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ડોબીભાઈ. દસ નંબર અસ્ત્રો ખાલી જગ્યા દર્પણ કાસ્કો લાવ્યા વાળનભાઈ. તો આ શાનું ચિત્ર છે? તમને ખબર છે આને કહેવાય કાતર. તો અસ્ત્રો અને બીજું લઈને આવ્યા કાતર. ખાલી જગ્યામાં આવશે કાતર. દર્પણ કાસ્કો લાવ્યા વાળનભાઈ. આવી રીતે આપણે ખાલી જગ્યાઓમાં લખવાનું છે. ચિત્રો આપ્યા છે એ જોઈને તમને ખબર પડી જશે કે ખાલી જગ્યામાં આપણે શું આવશે. બરાબર? ના ખબર પડે તો તમે ગીતની પંક્તિ જોઈ શકો છો. બરાબર? હવે આગળ જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 22. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીં આપણને નીચે પ્રશ્નોના જવાબ આવ્યા છે એ આપણે લખવાના છે. તો પ્રશ્ન 1. કુંભારભાઈ શું લઈને આવ્યા છે? તો કુંભારભાઈ શું લઈને આવ્યા હતા? જોયું હતું તમે? તો અહીંયા જ આપેલું છે. તો કુંભારભાઈ શું લઈને આવ્યા? તો કુંભારભાઈ ચાકડોને ટોપલો લઈને આવ્યા છે. તો કુંભારભાઈ ચાકડોને ટોપલો લઈને આવ્યા છે. બે નંબર લેલુને ઓળંબો લઈને કોણ આવ્યું છે? તો લેલુ અને ઓળંબો લઈને કોણ આવ્યું હતું? હા, ખબર છે કોણ આવ્યું હતું? લેલુ અને ઓળંબો લઈને કોણ આવ્યું હતું? તો લેલુ અને ઓળંબાનો ઉપયોગ કોણ કરે છે? ખબર છે, જે મકાન ચડે છે એને શું કહેવાય? કડિયાભાઈ. તો લેલુ અને લેલુને ઓળંબો લઈને કડિયાભાઈ આવ્યા છે. ઓળંબો કેવો હોય છે? ભમેડા જેવો. બરોબર ને? એને લેલું કહેવાય. તો કડિયાભાઈ લેલું અને ઓળંબો લઈને આવ્યા છે. ત્રણ નંબર વાસલો અને વીંટળાનો ઉપયોગ કોણ કરે છે? વાસણો અને વીંટળાનો ઉપયોગ કોણ કરે છે? તો વાસલો અને વીંટળાનો ઉપયોગ કોણ કરે છે? સુથારભાઈ. કોણ કરે છે? કવિતામાં જોઈ વાસલો અને વીંટળો કરવટ લઈને સુથારભાઈ આવ્યા. તો કોણ કરે છે વાસલો અને વીંટળાનો ઉપયોગ? વીંટળાનો ઉપયોગ સુથારભાઈ કરે છે. આવી રીતે જવાબ લખવાના છે. ચાર નંબર લુહારભાઈ સાને ટીપીને પલંગ બનાવે છે? તો લુહારભાઈ સાને ટીપીને પલંગ બનાવે છે? તો લખવાનું આપણે લુહારભાઈ લોઢું ટીપીને પલંગ બનાવે છે. લઈ લખે લુહારભાઈ લોઢું ટીપીને જોત જોતામાં પલંગ બનાવે. કેવો? તો લોઢું ટીપીને પલંગ બનાવે છે. પાંચ નંબર દરજીભાઈ કાપડ કાપી દરજીભાઈ કાપડ કાપી શું બનાવશે? દરજીભાઈ કાપડ કાપીને શું બનાવે છે? કવિતામાં તમે જોયું હશે. તો દરજીભાઈ કાપડ કાપીને કોટ બનાવશે. છ નંબર રાપીને પોલીશનો ઉપયોગ કોણ કરે છે? તો રાપી અને પોલીશનો ઉપયોગ મોચીભાઈ બૂટને અને ચંપલને પોલીશ કરવી પડે. ચંપલ ચમકવા લાગે. બૂટને પોલીશ કરે એટલે બૂટ ચમકવા લાગે, નવા જેવા લાગે, એટલે પોલીશ કરવી પડે રાપી અને પોલીશ. તો રાપી અને પોલીશનો ઉપયોગ મોચીભાઈ કરે છે. સાત નંબર
ધોબી ભાઈ કપડાને ચોખા કરી શું કરે છે? તો ધોબીભાઈ પહેલાં કપડાં ધોવે, પછી શું કરે છે? ઇસ્ત્રી કરે છે ચોખા કરીને. તો ધોબીભાઈ કપડાને ચોખા કરી ઇસ્ત્રી કરે છે. આઠ નંબર, વાળનભાઈ શું સાટીને વાળ કાપે છે? તો વાળનભાઈ શું સાટીને વાળ કાપે છે? પાણી, ફુવારા વડે પાણી સાટે છે ને વાળમાં. તો લખો, વાળનભાઈ ફુવારો સાટીને વાળ કાપી છે. આવી રીતે આપણે પ્રશ્નોના જવાબ સારા અક્ષરે લખવાના છે. હવે આપણો અહીંયા ભાગ આઠ પૂરો થાય છે. હવે એનું હોમવર્ક લખવાનું છે. તો હોમવર્કમાં આપણે લખવાનું છે, બરાબર, હું તમને આપું છું હોમવર્ક શું લખવાનું છે. તમારે હોમવર્કમાં લખવાનું છે પ્રશ્ન 19, બિલ્લી માસીને આવું કોણ કહે છે તે લખો. તો 1, 2, 3, 4, 5, 6, 7 આ 7 તમારે અહીંયા નોટમાં લખવાના છે, વિષયની નોટમાં આ 7 તમારે લખવાના છે. પ્રશ્ન 19, બરાબર, આટલું લખ્યા પછી બીજું લખવાનું છે તમારે. તમારે આ ખાલી જગ્યાઓ લખવાની છે, ગીતમાંથી શોધીને લખો ખાલી જગ્યા. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ 10 લખવાની છે ખાલી જગ્યાઓ. તમારે આ ચિત્રો દોરવાના નથી, આ ચિત્રો દોરવાના નથી. 1 થી 10 ખાલી જગ્યાઓ લખવાની છે. પછી એ લખાઈ જાય પછી પ્રશ્ન 21 લખાઈ જાય પછી તમારે લખવાનું છે પ્રશ્ન 22. તો પ્રશ્ન 22માં લખવાનો છે પ્રશ્ન 1 લખવાનું, હેડિંગ મારવા નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પછી એમાં લખવાનું 1 નંબર, પછી 2 નંબર, એ લખાઈ જાય પછી 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર, 7 નંબર ને 8 નંબર. આટલા સુધી તમારે નોટમાં સારા અક્ષરે આ પ્રશ્નોના જવાબ સુધી તમારે લખવાનું છે. મેં તમને હોમવર્ક આપ્યું એટલું તમારે નોટમાં સારા અક્ષરે લખવાનું છે. અહીંયા આપણો ભાગ 8 પૂરો થાય છે. હવે નેક્સ્ટ ટાઈમ પીરિયડમાં આગલો ભાગ ભણીશું આપણે, બરાબર. તો આવજો વિદ્યાર્થી મિત્રો.